विद्यार्थी मित्र धोरण दस विषय विज्ञान ने टेक्नोलॉजी प्रकरण नंबर 11 मानव आँख अने रंग बेरंगी दुनिया હવે આપણે એના આગળના પાઠમાં એટલે કે 10મા પ્રકરણની અંદર લેન્સ વિશેનો અભ્યાસ કર્યો છે એટલે કે બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ જેના દ્વારા આપણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુનો અભ્યાસ વિશે આપણે કર્યો હવે આપણે આ પ્રકરણની અંદર માનવ આંખની દુનિયા દ્વારા રંગ બેરંગી વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છીએ એના અનુસંધાનની અંદર આપણે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી 1 માર્ક્સનું MCQ અને 1 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એટલે 2 જ પ્રશ્ન પૂછાય 1 MCQ પૂછાય અને 1 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય હવે 4 માર્ક્સના પ્રશ્ન માટે આપણે પહેલો જ પ્રશ્ન છે માનવ આંખ જે છે એ શું છે એટલે આપણે માનવ આંખ શું છે તે તો માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાન ઇન્દ્રિય છે એટલે આપણી મનુષ્યની જે આંખ છે એ અત્યંત મૂલ્યવાન છે અને તેના દ્વારા આપણે વિશ્વના દરેક પદાર્થને જોઈ શકીએ જેમ આપણે જન્મ થયા પછી 1 વર્ષ 2 વર્ષ થાય છે એટલે આપણા ઘરેથી અવકાશ તરફ આંગળી કરીને બતાવવામાં આવે કે આ ચાંદા મામા છે આ તારા છે આ ગ્રહ છે આ નક્ષત્ર જો આંખ દ્વારા જ્ઞાન ઇન્દ્રિય પ્રાપ્તિ થતી જ ના હોત તો આપણે આ જે દુનિયા છે એ દુનિયાને આપણે નિહાળી શક્યા ના હોત દુનિયાને નિહાળવા માટે આપણી જે મૂલ્યવાન જેમ કે સંવેદનશીલ અને જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જે આપણે આસપાસની અદ્ભુત દુનિયાને જોઈ શકીએ છીએ અને એ દુનિયાના કેટલાક જેને રંગ બેરંગી વસ્તુઓનો આપણે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસના આધારે આપણી પેજ નંબર 187 પર માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને તેની રચના લખો આવો પ્રશ્ન આપણી બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો પૂછાય છે તો પહેલું આપણી આ માનવ આંખની આકૃતિ પેજ નંબર 187 પર આપેલી છે જેના ભાગ ટોટલ 9 છે એટલે આપણે જે મનુષ્યની આંખ છે એ આંખની અંદર 9 ભાગની અંદર આપણે એને વહેંચવા માંગે છે એક છે પારદર્શક પટલ બીજા નંબરમાં છે કર્ણિકા ત્રીજા નંબરમાં છે કીકી ચોથા નંબરમાં છે નેત્રપટલ એના પછી 5મા નંબરમાં સિવિયર સ્નાયુ 6ઠા નંબરમાં નેત્રપટલ 7મા નંબરનું છે દ્રષ્ટિચેતા 8મા નંબરમાં છે જેને તરલ રસ અને 9મા નંબરમાં છે કાચરસ એમ આપણે 9 ભાગની અંદર આંખને વેચવામાં આવ્યો છે આ આંખને 9 ભાગની અંદર જ્યારે વેચતા પહેલો ભાગ છે આપણો પારદર્શક પટલ પારદર્શક પટલ એટલે કે માનવ આંખનો મુખ્ય ભાગ માં કાર્યની નીચે જેમ કે માનવ આંખ જે છે એના ગોળાનો આકાર લગભગ ગોળાકાર છે અને જેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેટલો છે પછીથી આપણી જે મનુષ્યની જે આંખ છે એ આંખ જે આપેલી છે એનો જે ગોળાનો આકાર છે એ લગભગ ગોળાકાર છે જેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેટલો છે એના પછીનો આપણો મુદ્દો હતો પારદર્શક પટલ આંખની આગળનો જે ભાગ છે તે ભાગને પારદર્શક ભાગ કે બહારની તરફ ઉપસેલો છે તેને પારદર્શક પટલ કહેવામાં આવે છે જે આપણી આંખ છે એ આંખનો આગળનો જે ભાગના પારદર્શક ભાગ કે જે બહારની તરફ જે ઉપસેલો છે તેને આપણે પારદર્શક પટલ કહે છે તે ગોળાકાર અને પાત્રો પારદર્શક અંતર છે એટલે એકદમ ગોળાકાર છે અને પાત્રો છે બીજું છે કે પ્રકાશ આ પાતળી પારદર્શક
ત્વચાની અંદર આત્મો પ્રવેશે છે, જે આત્મો દાખલ થતા પ્રકાશના કિરણો મોટા ભાગના વક્રી ભવન આમી પારદર્શક પટલની બહારની સપાટી ઉપર સ્થાયી થાય છે. પછીથી પહેલો મુદ્દો તો આંખનો આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે. તે ગોળાકાર અને પાતળો છે, જેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો છે. તે પ્રકાશમાંથી આવતો પારદર્શક અંતર ત્વચા મારફતે આંખની અંદર પ્રવેશે છે. આંખમાં દાખલ થતો પ્રકાશના કિરણો મોટાભાગના વક્રી ભવન પારદર્શક પટલની બહારની સપાટી થાય છે. એટલે મોટાભાગના જે કિરણો છે એ કિરણો જે આપણી આંખની બહારના ભાગની જે સપાટી છે એ સપાટી ઉપર વક્રી ભવન આમી અને બહારની સપાટી પર જાય છે. બીજા નંબરમાં છે કોનિકા, કોનિકા જે પારદર્શક પટલના પાછળના ભાગમાં આવેલું છે, જે રચના જોવા મળે છે, જે ઘેરા સ્નાયુમીય પડદો છે, જે કીકીનું કદ છે, જે નાનું અને મોટું કરે છે. એટલે આપણી જે કંકા નામનો ભાગ છે એ ભાગની અંદર જે કીકી આવી છે એ કીકીની અંદર જે કદ છે એ નાનું મોટું, જેમ કે જ્યારે કોઈ વધુ પ્રકાશમાંથી ઓછા પ્રકાશમાં પ્રવેશે છે ત્યારે આપણી આંખ તે તરફ કેવાયેલી ન હોય તો થોડા સમય પછી આપણી આંખ તે રીતે ટેવાય છે. એવી જ રીતે કોઈ મુસાફર દરમિયાન આપણી સામે વધુ પ્રકાશવાળો પ્રકાશ આવતો હોય ત્યારે આપણી આંખ એ તરફ જ્યારે ટેવાયેલી ના હોય ત્યારે આપણી આ કીકી નાની મોટી થતી હોય છે. ત્યારબાદ કર્ણિકાનો રંગ એ આંખના રંગનો દેખાવ છે. એટલે આપણી જે આંખ છે એ આંખ ભૂખરા રંગની છે અને કાળા રંગની છે. એટલે એ રંગસૂત્રના આધારે આંખનો રંગ આવતો હોય છે. એવું નથી કે આપણા માતા પિતાના રંગસૂત્ર, એટલે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રના આધારે આવતો હોય છે. એના પછીનો ત્રીજો મુદ્દો હતો કીકી. તો કર્ણિકાની મધ્યમાં આવેલા પારદર્શક છિદ્રને કીકી કહે છે. એટલે આપણો જે કીકીનો ભાગ છે એ આંખની અંદર એકદમ પાતળો સંવેદનશીલ અંગ છે, જે પ્રકાશને કીકી દ્વારા આંખમાં પ્રવેશ કરાવે છે. એટલે આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એ કીકીના માધ્યમ દ્વારા પ્રવેશતો, કીકી માં આત્મો પ્રવેશતા પ્રકાશના માત્રાને નિયંત્રિત કરી શકે છે. એટલે આંખની અંદર જે પ્રકાશ પ્રવેશે છે એ પ્રકાશને જે પ્રવેશવા માટે જે જરૂરિયાત છે એ જરૂરિયાતને નિયંત્રિત કરતો હોય છે. ત્યારબાદ કેટલીક વખતે ઓછા પ્રકારનો પ્રકાશ અને કેટલીક વખત વધુ પ્રકાશ જ્યારે પ્રવેશે છે ત્યારે કીકીનો ભાગ નાનો મોટો થતો હોય છે. એટલે આપણી આંખનો બચાવ કરવા માટેનો પણ મુખ્ય એક કીકી છે. આ દ્વારા કીકીના જે ત્વચા છે એ ત્વચા સંવેદનશીલ છે, જેના કારણે તેને નુકસાનથી બચવા માટે કોઈ પણ પદાર્થ આંખમાં પડે છે પ્રવેશે છે એટલે તુરંત તે બંધ થઈ જતો હોય છે. ચોથા નંબરમાં છે નેત્રમણી. કર્ણિકના કાની પાછળમાં આવેલા ભાગને નેત્રમણી કહે છે, જે બહિર્ગોળ લેન્સ છે. તે પારદર્શક અને નરમ અને રેસામીય જેલી જેવો પારદર્શક પ્રોટીનનો બનેલો હોય છે. પછી નેત્રમણી, નેત્રમણી છે કર્ણિકાની પાછળ નેત્ર પટલમાં નેત્ર ક્ષેત્રની પાછળના ભાગમાં આવેલો એક પારદર્શક પદાર્થ છે, જે નરમ છે, રેસામીય છે, જેલીના ઘટ જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો છે.
એના પછીનો પ્રમુદ્દો હતો સિલિયર સ્નાયુઓ. સિલિયર સ્નાયુઓ જે છે એ આંખની અંદર પાતળા પાતળા રેસાયુક્ત પદાર્થોનો બનેલો છે, જે એકદમ નાજુક પદાર્થ છે અથવા જે ત્વચાને સામાન્ય નુકસાન થતા આંખની અંદર બ્લડ કે રુધિર સમાધાની ક્રિયા થતી હોય છે. નેત્રમણી તેના સ્થાનને ઝડકી રાખતો હોય છે, ત્યાં આગળ સ્નાયુઓને ઝડકી રાખવાનું કામ કરે છે. નેત્રમણીની વક્રતામાં ફેરફાર થાય છે, એટલે જેની કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈની અંદર એનો ફેરફાર થતો હોય છે, અને આ ફેરફારના કારણે આંખની અંદર જે પ્રવેશતા પ્રકાશને અથવા રંગને અથવા વિશ્વની અંદર રંગબેરંગી જે આપણા પાઠનું હેડિંગ છે તેને નિહાળવા માટે અથવા નિરીક્ષણ કરવા માટે તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. એટલે કેન્દ્ર લંબાઈ જે બદલી શકે છે, જેમ કે કોઈ વસ્તુ અમુક અંતરે, જેમ આપણે આગલા પાઠની અંદર જોયું કે જો આપણી ટેક્સ્ટ બુક અને આપણી આંખ વચ્ચેનું અંતર ઓછું હોતું થાય છે ત્યારે તેના અંદરના અક્ષરો જાડા પાતળા થતા હોય છે. એટલે અક્ષર જે છે એ મોટો થતો હોય નાનો થતો, એવું દસમા પાઠની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે એક સોય દ્વારા એક પેજની અંદર હોલ પાડી દેવામાં આવે અને એ પેજ ઉપર એક પાણીનું ટીપું મૂકવામાં આવે અને અમુક સેન્ટીમીટર એટલે 5 થી 10 સેન્ટીમીટર સુધી જેને ઊંચું રાખવામાં આવે એટલે એની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થશે. તો એને વધારો ઘટાડો થાય છે ત્યારે તે સ્થાનમાં ઝડપી રાખતા સ્નાયુ બંધ રણની સિયરીમાં સ્નાયુઓ નેત્રમણીના વક્રતામાં ફેરફાર કરે છે, તેની કેન્દ્ર લંબાઈ બદલી શકાય છે. એટલે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતો હોય છે. એના પછી છે નેત્રપટલ. તો નેત્રપટલ એ આંખનો એક લેન્સનો પાછળનો અને આંખના ડોડાની પાછળનો ભાગ છે. એટલે આપણી જે આંખ છે એ એક મૂલ્યવાન લેન્સ છે અને એ લેન્સ ક્યારેક જેમ જેમ આપણી ઉંમર થતી જાય છે તેમ તેમ તે લેન્સના ઉપરના ભાગની અંદર એક ક્ષારી બાજતી જાય છે અને એ ક્ષારી અમુક સમય પછી બાજ્યા પછી તેને નાશ કરવા માટે આપણે સામાન્ય પરિભાષામાં કહીએ છીએ કે મોતિયા આયા. એટલે મોતિયા એટલે એ પાણી જે છે એ પાણીનું એક ક્ષારના સ્વરૂપે રૂપાંતર થાય છે અને એ નેત્રપટલ ઉપર જમા થાય છે અને જમા થયેલું આ ભાગ સમય જતાં દૂરની વસ્તુ યા નજીકની વસ્તુ આપણે વાસ્તવિક રીતે જોઈ શકતા નથી. એટલે પછી તે આંખના લેન્સની પાછળ અને આંખના દોડાની પાછળના ભાગમાં એક આવેલા પડદા જેવી રચના છે. આ જે રચના છે તે રચનાને નેત્રપટલ કહે છે, જેના પર વસ્તુ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. એટલે વાસ્તવિક પ્રતિબિંબ અને ઉલટું પ્રતિબિંબ તેના ઉપર રચાય છે. એના પછીનો મુદ્દો છે દ્રષ્ટિ ચેતા. એટલે આપણે કેટલીક કહીએ છીએ કે આપણી દ્રષ્ટિ એટલે જોવાની જે ક્ષમતા છે એ ક્ષમતા એ કેટલા સમય સુધી જોઈ શકે. એટલે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ તો 1/16 સેકન્ડ સુધી એ વસ્તુ આપણી આંખની સમક્ષ રહે છે, 1/16 સેકન્ડ પછી એ આપણી આંખ તરફથી ખસી જતી હોય છે એટલે પછી આપણે જોઈ શકતા નથી. એટલે દ્રષ્ટિ ચેતા એટલે વિદ્યુત સંદેશો દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે, જ્યાં વસ્તુનું પ્રતિબિંબને ઓળખ થાય છે. એટલે આપણે કેટલીક વખત ક્યારે દ્રષ્ટિ ચેતાના દ્વારા કોઈ આકસ્મિક બનાવ બન્યો હોય અને એ જગ્યા પર જઈએ છીએ એટલે આખું ચિત્ર આખી પ્રતિમા આપણી સમક્ષ આવે છે અને એ આવે છે શું, તો કે એ દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી તેનો સંદેશો જાય છે અને એ સંદેશો ગયા પછી તેનું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણી આંખ સમક્ષ
જે રચાતું હોય છે એટલે આપણે ત્યાં આગળ જઈએ છીએ એટલે આપણું પ્રખ્ખું જ પ્રતિબિંબ આપણે એને નિહાળી શકીએ છીએ અથવા જોઈ શકતા હોય છે. એના પછીનો મુદ્દો તો તરલ રસ, એટલે આપણી જે આંખ છે એ આંખની અંદર પ્રવાહી પદાર્થ છે જેને પારદર્શક પટલ અને આંખની લેન્સની વચ્ચેની જગ્યાના સ્થાનમાં પારદર્શક પ્રવાહી અને જેને આપણે તરલ રસ કહે છે. એટલે દાખલા તરીકે આપણી જે આંખ છે એ આંખની જે સ્નાયુઓ છે જે રચના છે એ રચનાની અંદર અથવા લેન્સની વચ્ચેની જગ્યાના સ્થાનની અંદર પારદર્શક પ્રવાહી આવે છે અને જેને આપણે તરલ રસ કહેવામાં આવે છે. પછી આપણી જે આંખ છે એ આંખની અંદર અનેક પ્રકારના નાના સ્નાયુ આવેલા છે. એ સ્નાયુ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યાના સ્થાનમાં આવેલા છે. આ જે વચ્ચેની જગ્યાના સ્થાન અને પારદર્શક પ્રવાહી જેમાં આવેલું છે એટલે તેની વચ્ચેની જગ્યાની અંદર પ્રવાહી પદાર્થ આવ્યો છે. જે પ્રવાહી પદાર્થ છે તેને તરલ રસ કહેવામાં આવે છે. એના પછીનો છેલ્લો પોઈન્ટ હતો કાચ રસ. તો કાચ રસ શું છે? તો આંખના લેન્સને અને નેત્ર પટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી જેવો પદાર્થ આવેલો છે જેને કાચ રસ કહે છે. આપણી જે આંખ છે એ આંખની અંદર જે લેન્સ આવેલો છે એ લેન્સ અને નેત્ર પટલ છે એ નેત્ર પટલની વચ્ચે જે જડકી રાખે તેવો એક પારદર્શક જેલી પદાર્થ છે એ જેલી પદાર્થના કારણે આપણે તે કાચરસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણો આ પ્રશ્ન હતો એ પ્રશ્નનો આખો પછીથી રિપીટ કરું છું કે આપણી બોર્ડની અંદર આ પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય છે. તો આપણો મુદ્દો હતો આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને તેના ભાગ વિશેનું ચર્ચા કરો. તો આ જે છે પહેલા નંબરનો મુદ્દો તો કે પારદર્શક પટલ, બીજા નંબરનો મુદ્દો તો અનિમિકા, ત્રીજા નંબરનો હતો કીકી, ચોથા નંબરનો હતો નેત્રમણી, પાંચમા નંબરનો હતો સિલિયરી સ્નાયુઓ, છઠ્ઠા નંબરનો હતો નેત્ર પટલ, સાતમા નંબરનો હતો દ્રષ્ટિ ચેતા, આઠમા નંબરનો હતો તરલ રસ અને નવમા નંબરમાં હતો કાચ રસ. એમ કરીને આની અંદર કુલ 9 ભાગની અંદર આપણી આંખને વેચવામાં આવ્યા. આ દરેક ભાગના જે કાર્ય છે, દરેક ભાગના જે મૂલ્ય છે એ દરેકની અંદર ક્યારેક આકસ્મિક રીતે જ્યારે નુકસાન થાય છે ત્યારે આપણા પાકની અંદર હેડિંગ છે કે રંગબેરંગી જે દુનિયા છે એ દુનિયાને આપણે ક્યારેક નિહાળી શકીએ નહીં. એટલે પહેલામાં પહેલું એવું કહેવત છે કે જાત આપણું જે સુખમીય શરીર રાખવું હોય તો આપણું જાત જે છે એ જાતની અંદર પહેલાં આંખની સાર સંભાળ કરવી જોઈએ. અહીં સુધી આપણો આ એક પ્રશ્ન હતો. હવે પછીનો પ્રશ્નનો અભ્યાસ આપણે બીજા ભાગની અંદર કરીશું.